બુધવારે કેબિનેટની મીટીંગમાં માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે રાજ્યના લગભગ 60 લાખ જેટલા એપીએલ 1 કાર્ડ ધારકો કે જેનો સમાવેશ નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ એનએફએસએ હેઠળ નથી અને એવા લગભગ 2.5 કરોડ જેટલા લોકો જેમને સામાન્ય સંજોગોમાં અનાજ આપવામાં આવતું નથી તેવા પરિવારોને પણ લોકડાઉનની આ પરિસ્થિતિમાં એપ્રિલ માસ માટે 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાળ અથવા ચણા અને 1 કિલો ખાંડ એ વિનામૂલ્યે મફતમાં આપવામાં આવશે. સાથોસાથ માનનીય મુખ્યમંત્રીશ્રીએ એવી પણ અપીલ કરી કે જે સુખી સંપન્ન લોકો છે એમનો સમાવેશ પણ એપીએલ 1 કુટુંબોમાં થઈ જાય છે. એવા કુટુંબો સ્વેચ્છાએ પોતાનો હક જતો કરીને આ જે વિનામૂલ્યે રાશન મળનાર છે જેમાં 10 કિલો ઘઉં, 3 કિલો ચોખા, 1 કિલો દાલ અને 1 કિલો ખાંડનો સમાવેશ થાય છે એ જરૂરિયાતમંદ એપીએલ 1 કુટુંબોને ઝડપથી મળે, કોઈપણ જાતના ભીડ ભાડ વગર મળે, શાંતિથી મળે એના માટે સુખી સમૃદ્ધ લોકો, સંપન્ન લોકો જેનો સમાવેશ એપીએલ 1માં થાય છે એ પોતાનો હક જતો કરે. આજે સરકારશ્રીએ એવો નિર્ણય લીધો છે કે આવતી 13 એપ્રિલથી રાજ્યમાં 17,000 કરતા પણ વધુ સસ્તા અનાજની દુકાનો ઉપરથી આ 60 લાખ એપીએલ 1 કાર્ડ ધારકોને ઘઉં, ચોખા, દાળ અને ખાંડ વિનામૂલ્યે વિતરણ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. વિતરણ દરમિયાન કોઈપણ જાતની અવ્યવસ્થા ન સર્જાય, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય, કોઈ ગર્દી ન થાય એના માટે વિતરણ ઉપર દેખરેખ રાખવા માટે, વિતરણમાં મદદરૂપ થવા માટે ગ્રામ્ય અને શહેરી કક્ષાએ દુકાન દીઠ શિક્ષકોની, તલાટી અથવા ગ્રામસેવક, પોલીસ કર્મચારીઓ અને સમાજના આગેવાનોની દરેક સસ્તા અનાજની દુકાન દીઠ 1-1 કમિટીની રચના કરવામાં આવશે. દુકાનદારે એપીએલ 1 કુલ 60 લાખ જેટલા પરિવારોને વિતરણ કરવાનો હિસાબ કિતાબ એક રજીસ્ટરમાં મેન્ટેન કરવાના રહેશે. સાથોસાથ અનાજ મેળવવા માટે જે એપીએલ 1 કુટુંબના વ્યક્તિ છે એ પોતાનું રેશન કાર્ડ અને ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ સાથે રાખવાના રહેશે. એવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈપણ જાતની અવ્યવસ્થા ન થાય, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય માટે સ્ટેગરિંગ વેમાં સ્ટેગર કરીને આપણે આ વિતરણ કરીએ એની માહિતી હું આપને આપું છું. જે કુટુંબના રેશન કાર્ડનો છેલ્લો આંકડો 1 અથવા 2 હોય એવા કુટુંબો 13 એપ્રિલે સસ્તા અનાજના દુકાન ઉપરથી પોતાનું અનાજ મેળવી શકશે. જે કુટુંબોના રેશન કાર્ડનો છેલ્લો આંકડો 3 કે 4 હોય એવા કુટુંબો 14 એપ્રિલે પોતાનું પુરવઠો મેળવી શકશે. જે રેશન કાર્ડમાં છેલ્લો આંકડો 5 અને 6 હોય તેવા કુટુંબના લોકો 15 એપ્રિલે આ અનાજનો જથ્થો મેળવી શકશે. જે કુટુંબો જેના રેશન કાર્ડનો છેલ્લો આંકડો 7 અને 8 હોય એવા કુટુંબો 16 એપ્રિલે પોતાનું અનાજનો જથ્થો મેળવી શકશે. અને જે કુટુંબોના રેશન કાર્ડમાં છેલ્લો આંકડો 9 અથવા 0 હોય એવા લોકો 17 એપ્રિલે પોતાનું અનાજનો પુરવઠો સસ્તા અનાજની દુકાન ઉપરથી મેળવી શકશે. આમ કુલ સમગ્ર વિતરણની પ્રક્રિયા સ્ટેગર્ડ વેમાં 5 દિવસમાં પૂરું કરવાનું રહેશે. મારી સૌ એપીએલ 1 કુટુંબના ભાઈઓ અને બહેનોને સરકારશ્રી વતી અપીલ છે કે આપે નક્કી કરાયેલા દિવસોએ જ આપના દુકાનની મુલાકાત લેવાની રહેશે, બીજા દિવસે અનાજ પુરવઠો પૂરો પાડવામાં આવશે નહીં. પરંતુ કોઈ પણ સંજોગોવશાત જો નક્કી કરાયેલા દિવસે આપ ન જઈ શકો, દાખલા તરીકે જેનો છેલ્લો આંકડો 5 અને 6 છે રેશન કાર્ડનો, એમના માટે 15 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવેલી છે, એવા કુટુંબના અમુક લોકો
અમુક કુટુંબો સપોઝ 15મી તારીખે ન જઈ શકે તો એમના માટે 17મી તારીખે વિતરણ વ્યવસ્થા પૂર્ણ થયા પછી 18મી તારીખે અનાજનું વિતરણ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે આપ નક્કી કરેલા દિવસો આપના સસ્તા અનાજની દુકાન ઉપર જઈને પુરવઠો મેળવો, પરંતુ કાબુ બહારના સંજોગો હોય, આવશ્યક સંજોગો હોય, આપ એ દિવસે ન જઈ શકો તો બીજા દિવસે જવાની જરૂર નથી. આપના માટે એક સ્પેશિયલ દિવસ 18મી એપ્રિલ નક્કી કરવામાં આવેલ છે, જેમાં કોઈ પણ કુટુંબ જે કોઈ વિશેષ કારણોસર રહી જાય એ જઈને પોતાનો પુરવઠો મેળવી શકશે. ફરીથી હું માનનીય મુખ્યમંત્રીશ્રીની જે હાર્દિક અપીલ છે એ દોહરાવું છું કે સુખી સંપન્ન લોકો પોતાનું હક સ્વેચ્છાએ EPL 1ના જરૂરિયાતમંદ મધ્યમ વર્ગીય પરિવારોની તરફેણમાં જો જતો કરે તો આ જથ્થો ખૂબ જ ઝડપથી, ખૂબ જ ટૂંક સમયમાં, ખૂબ જ સારી રીતે જરૂરિયાતમંદ મધ્યમ વર્ગના EPL 1 પરિવારો સુધી પહોંચાડી શકાય તો આપ સૌએ એમાં સાથ અને સહકાર આપવાની વિનંતી છે. થોડાક દિવસ પહેલા એવી જાહેરાત કરવામાં આવી હતી કે લોકડાઉન દરમિયાન કોઈ પણ બિઝનેસ એકમ હોય, ઇન્ડસ્ટ્રીયલ એકમ હોય, નોંધાયેલા કોન્ટ્રાક્ટર્સ હોય, એ પોતાના શ્રમિકો, કામદારો, કર્મચારીઓને છૂટા કરી શકશે નહીં કે એમનું પગારમાં કોઈ પણ જાતનું કાપ મૂકી શકશે નહીં. એના માટે જિલ્લા કક્ષાએ 1077 સ્પેશિયલ જે હેલ્પલાઇન છે, કોઈ પણ ફરિયાદ હોય, કોઈ પણ તકલીફ હોય તો જે તે જિલ્લાના શ્રમિકો, કામદારો અથવા બિઝનેસ એકમને પણ કોઈ પ્રશ્ન હોય તો 1077 ઉપર ફોન કરીને નોંધાવી શકે છે. મને આજે આપ સૌને આ વિગત આપતા ખૂબ જ આનંદ થાય છે કે શ્રમ અને રોજગાર વિભાગના જે તંત્ર છે એના માધ્યમથી, એમના થકી જિલ્લા કક્ષાએથી લગભગ અત્યાર સુધીમાં કુલ 10,359 કોલ્સ એવા વ્યાવસાયિક એકમો, દુકાનો અને ઔદ્યોગિક એકમોને કરવામાં આવ્યા છે. 10,359 કોલ ઉપરાંત 18,000 જેટલા ઇમેઇલ અને વોટ્સએપ મેસેજીસ પણ બિઝનેસ એસ્ટેબ્લિશમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેબ્લિશમેન્ટના જે કરતા ધરતા છે, વડાઓ છે, એમને કરવામાં આવ્યા છે. અને રાજ્યમાં કામ કરતા જે શ્રમિકો છે, કામદારો છે, મજૂરો છે, એની પડખે આજે સમાજના શ્રેષ્ઠીઓ, દુકાનદારો, ઔદ્યોગિક એકમના માલિકો એ કેવી રીતે સાથ સહકાર આપે છે એનું જો હું આપને એક ઝલક આપું તો અત્યાર સુધીમાં 20,214 એકમોએ 7,38,313 જેટલા શ્રમિકોને કુલ 1,269 કરોડ રૂપિયાના પગારની ચૂકવણી કરી આપી છે. આ COVID-19ની જે પરિસ્થિતિ છે એમાં સરકાર જે કંઈ પણ વિનંતી કરે છે, અનુરોધ કરે છે અથવા સૂચનાઓ બહાર પાડે છે, ગુજરાતમાં એનું કેવી રીતે પાલન થઈ રહ્યું છે આ એનો એક તાદૃશ્ય નમૂનો છે કે 20,214 કરતા પણ વધુ એકમોએ અત્યાર સુધીમાં 7,38,313 કામદારો, શ્રમિકોને રૂપિયા 1,269 કરોડની રકમ ચૂકવી આપી છે. આ માહિતી અમે ભેગી કરેલી છે, સાચું આંકડું એના કરતા પણ વધુ હશે. બીજી એક મહત્વની કામગીરી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ચાલી રહી છે, જેમાં બાંધકામના શ્રમિકો અને અન્ય શ્રમિકો માટે ધન્વંતરી રથ મારફત OPD ચાલુ રાખવામાં આવી છે. હાલ કુલ 34 જેટલા ધન્વંતરી રથ રાજ્યમાં OPDની સેવાઓ પૂરી પાડી રહ્યા છે. 16મી માર્ચથી 8મી એપ્રિલ સુધીમાં કુલ લગભગ 46,688 કેસો ધન્વંતરી રથના માધ્યમથી તપાસવામાં આવ્યા છે અને આ ધન્વંતરી રથ રાજ્યના લેબર કોલોની, રેન બસેરા, પરપ્રાંતીય શ્રમિકો જ્યાં રહેતા હોય એ વિસ્તારમાં જઈને લોકોને તપાસે છે અને એની જે સમસ્યાઓ હોય એને પણ જાણવાનું અને શક્ય હોય એટલું નિરાકરણ લાવવાનું પણ પ્રયાસ કરે છે. આજે રાજ્યમાં શાકભાજીની કુલ આવક 90,165 ક્વિન્ટલ જેટલી થયેલ છે, જેમાં બટાકા 24,792 ક્વિન્ટલ, ડુંગળી 16,980 ક્વિન્ટલ, ટામેટા 7,658 ક્વિન્ટલ અને અન્ય શાકભાજી લગભગ 90,164 ક્વિન્ટલની આવક આજે થયેલ છે. કુલ ફળની આવક
લગભગ 12,410 ક્વિન્ટલ છે, જેમાં સફરજન, કેળા અને અન્ય ફળોનો સમાવેશ થાય છે. દૂધનું વિતરણ આજે પણ રાજ્યમાં 46,74,000 લીટર થયેલ છે, એટલે કે 46.74 લાખ લીટરનું વિતરણ થયેલ છે. અને દૂધ, શાકભાજી, ફળ, અનાજ, કરિયાણા એનો પુરવઠો ખૂબ જ સારી રીતે આપણા રાજ્યમાં ચાલી રહ્યો છે. રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ ભૂખો ન સૂએ, દરેક વ્યક્તિને જમવાનો ખોરાક મળી રહે, ફૂડ કીટ મળી રહે, એના માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સતત ચિંતા કરે છે અને જિલ્લા કલેક્ટરો, મહાનગરપાલિકાઓના કમિશનરો જોડે સીધા સંપર્કમાં છે. આજે કુલ 7,38,000 ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ છે અને અત્યાર સુધીનો આંકડો જોઈએ તો કુલ 81 લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ રાજ્યની મહાનગરપાલિકાઓમાં, જિલ્લા મથકે, જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકાના કમિશનરશ્રીઓ, તમામ રાજકીય, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક જે આગેવાનો છે, સંસ્થાઓ છે, એમના સૌના સાથ સહકારથી આ ફૂડ પેકેટ પહોંચાડવાનું, તૈયાર કરવાનું કામ ચાલી રહ્યું છે, જેના બદલ અમે આપ સૌના માધ્યમથી એમનો પણ ખૂબ જ આભાર માનીએ છીએ.